37મી ઓવર ચાલી રહી છે, 187 જેટલા રન થયા છે, પણ વિકેટ 5 પડી છે અને લગભગ 4.8 જેટલો જે રન રેટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ઓછો ચોક્કસથી કહી શકાય, પરંતુ પૂરા રાજ્યમાંથી અલગ અલગ શહેરોમાંથી આખરે લોકો શું કહી રહ્યા છે અમારી સાથે વધુ વાત કરવા માટે અમારા રિપોર્ટર્સ અલગ અલગ જગ્યાએથી અમારી સાથે જોડાઈ ગયા છે. અમારી સાથે રવિ જોડાયા છે વડોદરાથી, સાથે દિવ્યેશ અમારી જોડે રાજકોટથી જોડાઈ ગયા છે. રવિ, પહેલા તો આપની પાસે આવીશું. ફાઇનલ છે એટલે ફાઇનલનું પ્રેશર હોવાનું, એ પ્રેશરની વચ્ચે અત્યારે જે રન રેટ સાથે આગળ વધી રહી છે ભારતીય ટીમ, ત્યાં વડોદરા વાસીઓ તેને કઈ રીતે લઈ રહ્યા છે? બિલકુલ, તમને પેલા તો વડોદરાનો જે નજારો છે તે બતાવીશ. અત્યારે જોઈ શકો છો કઈ રીતના આજે કમાટી બાગનો જે નજારો છે કે જ્યાં હજારોની સંખ્યામાં જે લોકો છે તે અહીંયા જે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા જે વર્લ્ડ કપની ફાઇનલ છે તે મેચ જોવા માટે આવ્યા છે. આમ જોઈ શકો છો કે ભારતનો જે તિરંગો છે તે લહેરાવવામાં આવી રહ્યો છે. અત્યારે સૂર્યકુમાર યાદવે જે ચોગડો ફટકાર્યો છે અને તેને લઈને લોકોમાં એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અત્યારે જે આ ફેન્સની સંખ્યા તમે જોઈ શકો છો કે કઈ રીતના ઇન્ડિયન ટીમના લોકો દીવાના છે, ક્રિકેટના લોકો દીવાના છે, અને તેને લઈને જ અહીંયા લોકો દૂર દૂરથી અહીંયા મેચ નિહાળવા માટે આવ્યા છે. કમાટી બાગ ખાતે કોર્પોરેશન દ્વારા એક સ્ક્રીન મોટી મૂકવામાં આવી છે અને તેમાં આ તમામ જે લોકો છે તેઓ મેચ નિહાળી રહ્યા છે. તમામ લોકો પરિવાર સાથે આવ્યા છે, કેટલાક લોકો પોતાના ફ્રેન્ડ સાથે આવ્યા છે અને અત્યારે અહીંયા મેચ જે છે તે નિહાળી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે આખો નજારો જે છે તે અહીંયા ખૂબ જ સારો જોવા મળી રહ્યો છે. લોકોને હજુ પણ વિશ્વાસ છે કે KL રાહુલ અને સૂર્યકુમાર યાદવ હજુ પણ આજે આખી જે મેચ છે તેને આગળ લઈ જશે. એક ભરૂચથી આવ્યા છે, તેમની સાથે આપણે વાત કરીશું. તમે ક્યાંથી આવ્યા છો અને શું કહેશો? ઇન્ડિયાની 5 વિકેટ પડી ગઈ છે, હજુ પણ કેટલી આશા છે તમામ ક્રિકેટ રસિકોને? અમે સ્પેશિયલી ભરૂચથી આવ્યા છે અને સૌથી પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન બરોડાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલા સારા વાતાવરણમાં એક ખુલ્લા સયાજી આપણા ગાર્ડનમાં આટલા સુંદર રીતે મેચ જોવાનું આયોજન કર્યું છે. રવિભાઈ, મેચની તો 5 વિકેટ ગઈ છે ભલે, પણ સ્કોર પણ 200 રનની આજુબાજુ થવા આવ્યો છે. જ્યારે શરૂઆતમાં પીચ રિપોર્ટની વાત કરવામાં આવે તો જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ પીચ સ્લો થવાની છે, એટલે આપણી પાસે બહુ સારા સ્પિનર છે, એટલે આ આપણે જીત આપણી નક્કી છે. 1975, 2011 અને ત્યાર પછી આજે 2023માં આપણે ફરીથી વર્લ્ડ કપ આપણા હાથમાં લઈને આપણે જશ્ન મનાવીશું. વર્લ્ડ કપ હાથમાં લઈને આપણે જશ્ન મનાવીશું એવું લોકો કહી રહ્યા છે કે આપ જોઈ શકો છો કે આટલો જે મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે, એક અલગ જ નજારો અહીંયા કમાટી બાગથી જોવા મળી રહ્યો છે. અને કમાટી બાગમાં અને સાથે સાથે અનેક જગ્યા પર લોકોએ સ્ક્રીન લગાવીને જે મેચ છે તે મેચ આજે લોકો જોઈ રહ્યા છે અને લોકોને એક જ હોપ છે કે ઇન્ડિયાનો સ્કોર સારો થાય અને ઇન્ડિયા ફરી વખત જે વર્લ્ડ કપનો આ ફાઇનલ મેચ છે તે જીતીને ઇતિહાસ બનાવે. જી બિલકુલ, રવિ જોડાયેલા રહેજો. રાજકોટથી અમારી સાથે દિવેશ પણ જોડાયેલા છે. દિવેશ, આપની પાસે રાજકોટ વાસીઓ અત્યારે હાલની જે સ્થિતિ છે તેને કેવી રીતે લઈ રહ્યા છે? સ્વાભાવિક રીતે મજા લેવાની છે કેમ કે આ એક રમત છે, પણ રમતમાં અત્યારે ઇન્ડિયાનું જે પરફોર્મન્સ છે કેવી રીતે લઈ રહ્યા છે? ચોક્કસ નીતિ